नमस्कार दर्शक मित्रों, हूँ छु पूजा टंडेल, संकल्प न्यूज़ में आपनो स्वागत छे। समाचार नी शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचार पर। વાપીમાં માસ્ક વગર ફરતા લોકો સામે લાલ આંખ કરતા એક કાર ચાલકે પોલીસ સાથે ઝઘડો કરતો વિડિયો વાયરલ। પાડી યુનિયન બેંકમાં રાત્રિના અચાનક સાયરન વાગતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો। कोरोना काल में 8 महीना थी बेरोजगार बनेल डीजे संचालके वलसाड धारासभ्य ने रजूआत करी। पाड़ी खड़की हाईवे पर एक किसम ने बे मोबाइल अने रोकड़ रकम साथे पोलीसे धरपकड़ करी। पारडी पानदी हाईवे पर एक ही साथे 6 कारों विचित्र अकस्मात सर्जायो। दमणना नवा चूंटायेला सरपंचो ने सभ्यो माटे शपथविधि समारोह योजायो। हवे समाचार विस्तारथी। વાપીમાં માસ્ક વગર ફરતા લોકો સામે લાલ આંખ કરતા એક કાર ચાલકે પોલીસ સાથે ઝઘડો કરતો વિડિયો વાયરલ। માલે તુજા રહીસ વગર માસ્કે નીકળી દાદાગીરી કરતા કોરોના સંક્રમણ વધે તો નવાય નહીં। વધતા જતા કોરોનાના સંક્રમણને રોકવા જિલ્લા કલેક્ટરે લોકોને માસ્ક ફરજિયાત પહેરવા આદેશ આપ્યા છે, ત્યારે વગર માસ્કે ફરતા અને ગાડી ચલાવનાર લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે। ત્યારે વાપીમાં માલે તુજા લોકો માસ્ક વગર ગાડીમાં ફરે છે અને પોલીસ દંડ વસૂલે છે તો પોલીસ સાથે ઝઘડો કરવા દોડી જાય છે। આવો જ કિસ્સો વાપીમાં બન્યો। વાપીના એક માલે તુજા રહીશ વગર માસ્કે પોલીસે રોક્યા તો પોલીસ જોડે ઝઘડો કરવા ઉતરી પડ્યા। દંડ ભરવાને બદલે પોલીસને કાયદો બતાવવા લાગ્યા અને પોલીસની વર્દી ઉતારવી દેવાની અને ગાળો ભરવા લાગ્યા। જો કે એ વ્યક્તિની પોલીસ સાથેની દાદાગીરીનો વિડીયો લોકોએ વાયરલ કરી દીધો હતો। આવા લોકોના લીધે કોરોનાનું સંક્રમણ ઘટવાને બદલે વધે તો નવાય નહીં। પાડી ચાર રસ્તા પાસે સેન્ટર પોઈન્ટમાં આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ગત રાત્રિના 10:30 કલાકે અચાનક સાયરન વાગવા લાગ્યું હતું, જેથી સ્થાનિક લોકોમાં હલચલ મચી જવા પામી હતી। જે અંગે બેંકના મેનેજર અતુલ પુંડે મોબાઈલ ફોન ઉપર જાણ કરવામાં આવી હતી। જેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ કરતા વાયરિંગના પ્રોબ્લેમના કારણે સાયરન વાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું, જેને ચેક કરી સમારકામ કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ કરતા પારડી પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। તપાસ કરતા 15 મિનિટ સુધી સાયરન વાગ્યા બાદ બંધ પડ્યું હતું। અચાનક રાત્રિના સમયે સાયરન વાગતા એક સમયે લોકોને લાગ્યું કે ચોર આવ્યો છે, જેથી થોડાક સમય માટે લોકોમાં ખળભળાટ ફેલાયો હતો। આ અંગે બેંક મેનેજર અતુલ પુંડેને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વાયરિંગમાં પ્રોબ્લેમ હોવાથી સાયરન વાગ્યું હતું, જેને આસપાસના લોકોના મદદથી ચેક કરી બંધ કરવામાં આવ્યું હતું। અહીં સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરાશે, જેથી ફરી વખત આવો પ્રોબ્લેમ થાય તો લોકો ગભરાઈ ન જાય અને સાયરનને ફરી રીચેક કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। ત્યારે આ ઘટનાને લઈ સ્થાનિકોમાં કોઈ ચોર ઇસમ લૂંટના ઈરાદે બેંકમાં ઘૂસ્યા હોવાનું તારણ લગાવ્યું હતું અને દિવાળીમાં વાપી ખાતે એક બેંકના એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો, ત્યારે બેંકે 24 કલાક સિક્યુરિટી ફરજ પર તૈનાત કરે
તે જરૂરી બની રહ્યું છે। જો કે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા 15 મિનિટ સુધી સાયરન વાગવાનું કારણ વાયરિંગમાં ફોલ્ટ નીકળ્યો હોવાનું બેંક મેનેજરે જણાવ્યું હતું। 10:15 બજે કે આસપાસ ઇધર લોકલ લોકો કા કુછ કોલ આયા થા હમે કે બ્રાન્ચ મે સાયરન બજ રહા હે તો વૈસે હમ આકે ઇધર ચેક કિયા और वैसे तो नॉर्मल वायरिंग का प्रॉब्लम था तो उधर हमने वापस उसको रिसेट करके सॉल्व कर दिया प्रॉब्लम। और लोकल लोगों ने भी मदद की और एक लोकल इधर पुलिस भी आई थी तो उनको हमने हमने चेक करके वो उनका भी सेटिस्फेक्शन करवा दिया। अब वैसे तो कुछ नहीं बाकी तो यहाँ पर वापस हम अभी हमारे जो सिक्योरिटी सिस्टम है वापस उसको एक बार रीचेक करेंगे और कुछ सिक्योरिटी गार्ड का देख लेंगे अगर कुछ अरेंज कर सकते तो उनको भी अरेंज करवा लेंगे। यहाँ पर स्थानिक लोगों ने तो जैसे अलार्म बजने चालू हुआ तो उनका मुझे दो बार कॉल आया था इधर ही लोकल लोगों का तो उन्होंने उस टाइम पर कहा था कि आपका सायरन बज रहा है तो वैसे हमने तुरंत आके यहाँ पर जो भी है से चेक किया था आके। तो हम सब दुकान पे बैठे थे यहाँ पे तो उधर बैंक का सायरन चालू हो गया था तो बाद में हमने सबको आजू बाजू जो लोग थे उनको सबको बुलाया। बाद में जाके देखा उधर तो सब वायरिंग का कुछ प्रॉब्लम था अंदर। फिर बाद में पुलिस स्टेशन में भी फोन लगाया, पुलिस भी आई थी, चेक करके गए थे सर। सायरन बजने लगा जब लगा कोई चोरी वोरी का ऐसा कुछ माहौल बना हुआ है, लेकिन ऐसा कुछ नहीं था, ठीक ठाक था। और उनको कुछ थोड़ा बहुत सिक्योरिटी भी रखनी चाहिए, अभी ठंडी का मौसम है और एक दो बल्ब वल्ब लगाने चाहिए अंदर। हाँ, फिर मैनेजर को भी फ़ोन किया था रात को तो फिर वो मैनेजर को पुलिस वालों ने बुलाया था, बुला के उनसे बातचीत की और ताला वाला खोल के देखा ऐसा बराबर था। कोरोना काल में 8 महीना बेरोजगार बने डीजे संचालक वलसाड़ धारासभ्य ने रजूआत करी। कोरोना काल में 8 महीनाथी धंधा रोजगार माटे तलपापड़ करता बेरोजगार थयेला एवा वलसाड तालुकाना 200 થી વધુ ડીજે સંચાલકોએ આજ રોજ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી। પડી ભાગેલા ધંધાને લઈ 8 મહિનાથી કોરોનાના કાળમાં બેરોજગાર થયેલાને દેવીદાર બની ગયેલા ડીજે સંચાલકોએ પોતાનો ધંધો શરૂ કરવા અને હાલમાં 200 લોકો સરકારે લગ્ન માટે મંજૂરી આપી છે। કોરોનામાં કોવિડ ગાઈડલાઇનને અનુસર અનેક ધંધાઓ ધમધમતા થયા છે, ત્યારે વર્ષોથી લગ્ન સિઝન અને સામાજિક પ્રોગ્રામ કરી પોતાનું ગુજરાન ચલાવી જીવન જીવનારા ડીજે સંચાલકો જેઓ એ 8 મહિનાથી બેરોજગાર તરફ વળી રહ્યા છે। પાયમલ થઈ ચૂકેલા આ લોકોએ અગાઉ વહીવટીતંત્રમાં પણ પોતાની વ્યથા ઠાલવી હતી, ત્યારે બાદ આજ રોજ આ લોકોએ તાલુકામાં ધારાસભ્યને રજૂઆત કરી છે, ત્યારે ધારાસભ્ય ભરતભાઈ પટેલ તમામને સાંત્વના પાઠવીને સરકારમાં તેમની રજૂઆત મૂકવા અને સંકલનમાં રજૂઆત કરવાની બાંહેધરી આપી આખો દિવસ નહીં પરંતુ 2 કલાક પણ ડીજે વગાડી રોજગાર મળે તેવી રજૂઆત કરવા જણાતા ડીજે સંચાલકોમાં ખુશીની લહેર પ્રસરી હતી। હવે ડીજે સંચાલકો સ્વાભાવિક છે, એ લોકોના બી ધંધા હાલમાં COVID-19 કોરોના વાયરસ બીમારીને લીધે સરકારે જે પ્રતિબંધ મૂકેલો છે, સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી અને જે કોરોના જે વાઇબ્રેટ થઈ રહ્યો છે, વસ્તરી રહ્યો છે, એ લક્ષ્યમાં લઈને સરકાર સ્વાભાવિક છે પોતે લોકોની સેફ્ટી ખાતર લોકોની જાન જોખમમાં નહીં જાય એટલા માટે સરકાર એક્શન લે છે, એમાં કંઈ કશું ખોટું નથી। પરંતુ એમની રજૂઆત બી વાજબી છે, કેમ કે એ લોકો ડીજે પણ જ એ લોકોનું આર્થિક કુટુંબ નિભાવ થાય છે, એટલે સરકાર હમણાં ગાઈડલાઇનમાં થોડી છૂટછાટ કરી છે। લગ્નમાં 50 વ્યક્તિ હતા, 100 કર્યાના 200 વ્યક્તિ કર્યા છે, એટલે સ્વાભાવિક છે સરકારની ગાઈડલાઇનમાં એમને બી થોડી ઘણી પરમિશન આપશે સરકાર। અમે રજાવટ અમારા ધારાસભ્ય લેવલે, કલેક્ટર લેવલે, SP લેવલે હું રજૂઆત કરીશ તો થોડી એ લોકોને સમય મર્યાદામાં અમુક કાળમાં પરમિશન આપશે। પણ સ્વાભાવિક છે આપણે પણ ગામ લોકોએ ડીજેવાળાએ ને જે લગ્ન પસંદ કરનારે પણ એ સાચવવાનું રહેશે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય, કોરોના વાયરસ વિસ્તરે નહીં, એ બધું જ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે। તો એ પ્રમાણે અમેની રજૂઆત ધ્યાને લઈને હું માહિતી સરકારમાં રજૂઆત કરીશ। છેલ્લા 7 થી 8 મહિનાથી અમે ડીજે ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા તમામ કલાકાર અમારો વ્યવસાય ધંધો બંધ છે, તેના માટે અમે ધારાસભ્ય શ્રી ભરતભાઈ MLA ને મળવા આવ્યા છે। અમે સાહેબને એવી રજૂઆત કરી કે તમે અમારા થકી SP સાહેબને, કલેક્ટર સાહેબને મળો અને મૌખિક અમને 2 કલાકની છૂટછાટ મળે તેવી અમે ભરતભાઈ શ્રીને રજૂઆત કરી છે। તો ભરતભાઈ અમને એવું કીધું છે કે તમે હું સંકલન મિટિંગ છે, સંકલન મિટિંગમાં હું તમારી વાત મૂકા પછી એ લોકો શું નિર્ણય લે છે તો તમને જવાબ આપીશું। તો અમારે આ ડીજે સાથે જોડાયેલા તમામ કલાકારો અને ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા તમામ કલાકારો થકી અમે સરકારશ્રીને એવી રજૂઆત કરીએ છીએ કે સાહેબ અમને લેખિતમાં તો નહીં પણ મૌખિકમાં પણ અમને 2 કલાકની છૂટછાટ મળે તો અમે અમારો ધંધાય કે વ્યવસાય ચાલુ થઈ શકે અને અમારી છેલ્લા 8 મહિનાથી પરિસ્થિતિ બહુ દયનીય છે, અમારાથી હપ્તા નથી ભરાતા,
ઘરનું ભાડું નથી ભરાતું, ઘરનું ભરણ પોષણ નથી થતું, તો આપ સાહેબશ્રીને અમે અમારા થકી એટલી રજૂઆત કરીએ કે અમને મૌખિક બે કલાકની છૂટછાટ આપે તો અમે સરકારની ગાઈડલાઈન પ્રમાણે હમણાં જે કોરોના વાયરસ ચાલતો છે તેને લઈને અમે સરકાર જે રીતના અમને ગાઈડલાઈન આપશે તે રીતના અમે અમારો ધંધો અને વ્યવસાય ચાલુ કરીશું. તો અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે અમને બે કલાકની મૌખિક છૂટછાટ આપો તો અમે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ અમે અમારો ધંધો ચાલુ કરીશું. અસ્તુ. પાડી ખડકી હાઈવે પર એક ઇસમને બે મોબાઈલ અને રોકડ રકમ સાથે પોલીસે ધરપકડ કરી. પાડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શંકાના આધાર રોકડ રકમ તથા બે મોબાઈલ તેમજ ચૂંટણી કાર્ડ સાથે એક ઇસમની ધરપકડ કરી હતી. પાડીના પીએસઆઈ જીએસ રાજપૂત તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે સફેદ રંગના શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરેલું એક શખ્સ ખડકી રેમન્ડ ચાર રસ્તા પાસેથી પાડી તરફ ચાલતો આવી રહ્યો છે અને તે ચોરી કરવાની ટેવવાળો છે. તેથી પાડી પોલીસ ખડકીથી પાડી તરફ આવતા હાઈવે ઉપર ઊભા રહી વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળો ઇસમ ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ કમલેશભાઈ મણીલાલ પટેલ ઉંમર વર્ષ 47 રહેવાસી ડુંગળી મોરાફળિયા તાલુકો પારડી હોવાનું જણાવ્યું હતું. આ ઇસમના ખિસ્સામાંથી બે મોબાઈલ મળી આવ્યા હતા તથા રોકડ રૂપિયા 11,500 મળી આવ્યા હતા, જે અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો. એના ખિસ્સામાંથી એક આધાર કાર્ડ મળી આવેલ જેમાં કમલેશ મણીલાલ પટેલ રહેવાસી ડુંગળી મોરાફળિયાનો મળી આવ્યો હતો તથા એક વોટર કાર્ડ જેમાં કલ્પનાબેન રમેશભાઈ પટેલ રિવર પાર્ક નંદલાલ માનસી એપાર્ટમેન્ટ અબ્રમા લખેલ મળી આવ્યું હતું. તે અંગે પણ આ ઇસમે સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી પોલીસે આરોપી પાસેથી કુલ 14,370 મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. પાડી પાનદી હાઈવે પર એકી સાથે 6 કારોનો વિચિત્ર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બિલ્લી મોરાના પરિવાર સહિત અન્યને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા. પાડી નજીક પારનદી હાઈવે પર ગુરુવારના સાંજના સમયે એકી સાથે 6 કારોનો વિચિત્ર અકસ્માત સર્જાતા ભાગદોડ મચી જવા પામી હતી. અકસ્માતમાં અમદાવાદ તરફ જતા ટ્રેક પર એક પછી એક વાહનો પાછળ કાર અને એક મોટરસાયકલ અથડાતા ગમખ્વાર અકસ્માત થતા બચ્યો હતો. જોકે ઇજાગ્રસ્તોને પારડી અને વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી. ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતમાં ઇકો ઇનોવા કાર તેમજ અન્ય કાર સાથે બાઇક વગેરે વાહનોને અકસ્માતમાં નુકસાન થયું હતું. સાંજના સમયે અકસ્માત સર્જાતા વલસાડથી અતુલ હાઈવે સુધી લાંબી વાહનોની લાઇન લાગી ગઈ હતી. પારડી પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. એક વાહનમાં બિલી મોરાના પરિવારો સહિત અન્ય સવારોને ઇજા પહોંચી હતી અને દિવાળીના ટાણે દમણથી ફરીને એક વાહન પરત ફરતા તેઓની કારને અકસ્માત નડ્યો હતો. સદનસીબે અકસ્માતમાં જાનહાનિની ઘટના થતાં બચી ગઈ હતી. ઘટનાની જાણ વલસાડ ઉરલ પોલીસ થતા પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચી ટ્રાફિક જામને દૂર કરવા કમર કસી હતી. દમણના નવા ચૂંટાયેલ સરપંચો અને સભ્યોનો શપથવિધિ સમારોહ યોજાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોની આજે શપથવિધિ યોજાઈ હતી. દમણમાં 8 નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી અને 11 નવેમ્બરે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આજે દમણ જિલ્લાની 14 ગ્રામ પંચાયતોમાં શપથવિધિ યોજાઈ હતી. પ્રશાસનના અધિકારીઓ દ્વારા સરપંચ અને સભ્યોને શપથ આપવામાં આવી હતી. નવા ચૂંટાયેલા સરપંચો આજથી પોતાની ગ્રામ પંચાયત વિસ્તારમાં કાર્ય આરંભ કરશે. શપથવિધિ સમારોહમાં ગ્રામ પંચાયત વિસ્તારના મુખ્ય લોકો પણ હાજર હતા. શપથ સમારોહમાં સરપંચો પણ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે પોતાના વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવશે અને ગ્રામમાં વિકાસ થશે. પ્રેક્ટિસ કરવી છે.
અમારા રોજાના વફાદારી થી કોઈ પણ વ્યક્તિના ભય શક્તિ તેમજ विश्वास राख्यो छे बधाए अमारा पर एना पर अमे खरा उतरीश अने अमारी जे बनती कोशिश अमे करीश अने डाबर गामना विकास माटे जे कंई करवू पड़शे ए अमे करीश। किल्ला पार्डी खाते आवेल एनुआई हॉस्पिटल खाते एडवांस रेटिना केयर सेंटर तथा स्किन हेयर एंड लेजर क्लिनिक नु उद्घाटन थई चुक्यु छे। जो छेल्ला 32 वर्ष थी कार्यरत अनुआई हॉस्पिटल खाते दशेराना शुभ दिवसे नवा बे विभागोनू प्रसिद्ध टीवी सीरियल तारक मेहताना कलाकारों अब्दुल डॉक्टर हाथी गोली तथा प्रतीक बजाजना हस्ते शुभारंभ करवामां आव्यो हतो। हॉस्पिटल में सेवा आपनार डॉक्टर अभिषेक अने डॉक्टर कीर्ति हेरेंजल जो एडवांस रेटिना केयर सेंटर कार्यरत करवामां आव्यो छे, जे समग्र मुंबई थी वडोदरा सुधी में एकमात्र जर्मनी नी हाइडलबर्ग कंपनी नो अत्याधुनिक वर्कस्टेशन द्वारा रेटिना ने लगती तकलीफों निदान तेमज उपचार करवामां आवशे। तेमज डॉक्टर श्याम अने डॉक्टर राधिका हेरेंजल जो स्किन हेयर एंड लेजर केयर सेंटर नो संचालन करशे, जेमां त्वचा ना विविध रोगों नो उपचार हेयर ट्रांसप्लांट तेमज कॉस्मेटिक सर्जरी अहीं करवामां आवशे। हॉस्पिटल में अद्यतन ऑपरेशन थिएटर नी सेवा उपलब्ध राखवामां आवी छे। अनुआई हॉस्पिटल ना हेरेंजल परिवार ना डॉक्टर उषा हेरेंजल तथा डॉक्टर शशि हेरेंजल ना नेतृत्व हेठळ अगाउ अंतरियार विस्तार ना आहवाडांग वासदा कपराड़ा धर्मपुर वगैरह विस्तारों में गरीब लोगों ना मोटियाना ऑपरेशन करवामां आव्या हता, जे हवे तमाम सेवा माता पिता ना आशीर्वाद थकी तेमना पुत्र अने पुत्रवधु मळी चार डॉक्टरों सेवा आपी रह्या छे। हॉस्पिटल में आँखना पड़दा रेटिना इलाज माटे हवे पारडीना दर्दियों ने सूरत मुंबई सुधी लंबावू न पड़शे, जे आँखनी दरेक प्रकारनी सुविधा अनुआई हॉस्पिटल खाते उपलब्ध रहेशे। तो दर्दियों राखोनी जोई रह्या छो, આજે જ અનુઆઈ હોસ્પિટલની મુલાકાત લો અને તમારા આંખ અને સ્કિનની સમસ્યાને લગતા ઇલાજનો આજે જ ચેકઅપ કરાવો। અમારું સરનામું છે અનુઆઈ હોસ્પિટલ, 4 રસ્તા નાટકણી હોસ્પિટલના બાજુમાં, કિલ્લા પારડી, જિલ્લો વલસાડ।
અમારા હોસ્પિટલનો નંબર 0260-2373-615 પર સંપર્ક કરો. બ્યુટિશિયન કરિયરમાં ઉજ્જવળ તક મેળવવા આવો વાપી ટ્વિંકલ બ્યુટી પાર્લર એન્ડ ટ્વિંકલ મેકઓવર સ્ટુડિયો. અનુભવી મેકઅપ આર્ટિસ્ટ દ્વારા આપનું મેકઓવર કરવા માટે આજે જ પધારો. વાપીમાં અદ્યતન ટ્વિંકલ બ્યુટી પાર્લર અને મેકઓવર સ્ટુડિયોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં યુવતીઓ માટે પર્સનલ પ્રોફેશનલ કોર્સ સાથે આત્મનિર્ભર બનવાની તક પણ મળશે, જેમાં તમને સ્કિન ટ્રીટમેન્ટ, પિગમેન્ટેશન ટ્રીટમેન્ટ, રિંકલ્સ, ફેસ અપલિફ્ટિંગ ટ્રીટમેન્ટ, બ્યુટી ટ્રીટમેન્ટ, ફેશિયલ, મેડિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, HD 3D મેકઅપ, વેક્સિંગ થ્રેડિંગ, હેર કલર, હેર કટિંગ, મહેંદી વગેરે ટ્વિંકલ બ્યુટી પાર્લરમાં કરી આપવામાં આવશે. અને સાથે યુવતીઓને રોજગારી મળી રહે તે માટે ખાસ ટ્વિંકલ મેકઓવર સ્ટુડિયોનો અદ્યતન સુવિધાઓ સાથે ઓપનિંગ કર્યું છે. વલસાડ જિલ્લાના વાપીના યુવા વર્ગને બ્યુટી ફિલ્ડમાં અવનવું શીખવાનું મળશે અને તેઓને મુંબઈ સુરત સુધી આ કોર્સ શીખવા માટે જવું ન પડશે, જેનો લાભ અહીં વાપીમાં જ તમને મળી રહેશે. 15 વર્ષથી અનુભવ ધરાવતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ બ્યુટિશિયન ટ્વિંકલ પટેલ દ્વારા વિવિધ પ્રકારના મેકઅપ શીખવવામાં આવશે અને બ્યુટિશિયન કોર્સ શીખવાનો લાભ લો. તો રા કોની જોઈ રહ્યા છો અને આજે જ આપના સૌંદર્યને નિખારવા અમારા ટ્વિંકલ મેકઓવર સ્ટુડિયોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. અમારું સરનામું છે ટ્વિંકલ મેકઓવર સ્ટુડિયો, શોપ નંબર 18 અને 25, રાજમોતી કોમ્પ્લેક્સ 1, હરિયા હોસ્પિટલ, છરવાડા રોડ, વાપી, જિલ્લો વલસાડ. અમારો મોબાઈલ નંબર 7623-8541-02 પર સંપર્ક કરો. દરેક વ્યક્તિઓ દાંતની મોટી સમસ્યાથી પીડાતા હોય છે ત્યારે પારડીમાં નવા અદ્યતન સુવિધા સાથે ડેન્ટલ ક્લિનિક પારડી રુદ્ર આર્કેડ શુભમ હોસ્પિટલ બિલ્ડિંગમાં નિધિ ડેન્ટલ ક્લિનિકનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જ્યાં દર્દીઓને અદ્યતન ડેન્ટલના સાધનોથી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. દાંતના મહિલા તબીબ નિધિ મેશુરિયા મિસ્ત્રી, કે જેઓ ઇન્ટરકોન્ટિનેન્ટલ બુક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્રની સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. અહીં દાંતની ટ્રીટમેન્ટમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ જેવી કે દાંત પડાવવા, દાંત સાફ કરાવવા, મોંમાં આવતી દુર્ગંધની ટ્રીટમેન્ટ, કેવિટી ફિલિંગ, એક કે વધુ દાંતનું ચોકઠું, રૂટ કેનાલ, ફિક્સ દાંત, દાંતને ચમકતા સફેદ કરવા, ડાયમંડ ઓન ટીથ, ઇમ્પ્લેન્ટ, એક્સરેની સુવિધાઓ. ક્લિનિકમાં ઉપલબ્ધ અદ્યતન સાધનોમાં ઓટોક્લેવ, દાંત કાઢવાના સાધનો, ઓઇલ ફ્રી કોમ્પ્રેસર, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ માટેના એડવાન્સ સાધનો, એન્ડોમોટર, અપેક્સ લોકેટર, RVG સેન્સર, અદ્યતન CC કેમેરાથી ઇલાજ દર્દી જાતે નિહાળી શકે છે. ક્લિનિક બિલ્ડિંગમાં લિફ્ટ, પાર્કિંગ, શૌચાલય, સફાઈ વગેરેની સુવિધા ઉપલબ્ધ રહેશે. તો આજે જ નિધિ ડેન્ટલ ક્લિનિકની મુલાકાત લો. અમારું સરનામું છે રુદ્ર આર્કેડ, શુભમ હોસ્પિટલ બિલ્ડિંગના બીજા માળે, દમણી છાપા, કિલ્લા પારડી, જિલ્લો વલસાડ.
ક્લિનિકનો સમય સવારે 10 થી 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી 7 વાગ્યા સુધીનો રહેશે. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 7016193194 પર. સેલ એમબી સેલ્સ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી નવરાત્રી દિવાળીના તહેવારો દરમિયાન કોઈ પણ વસ્તુ ખરીદો અને શ્યોર ગિફ્ટની ઓફર લઈને આવ્યા છે. તો ચાલો બ્રેન્ડ બશેરા એમબી સેલ્સ અને કંપનીની ઇલેક્ટ્રોનિક આઇટમો સેકન્ડ સેલમાં ખરીદી કરવા પધારો. નવરાત્રી તથા દિવાળીના અવસરે અમારા શોરૂમમાં ફ્રીજ, વોશિંગ મશીન, એસી, એલઈડી ટીવી, હોમ થિયેટર, ઓવન, મોબાઈલ ફોન વગેરે ઇલેક્ટ્રોનિક આઇટમો ખાતરીપૂર્વકની ઓનલાઈન ભાવ કરતાં સસ્તે ખરીદો અને તેના પર શ્યોર ગિફ્ટ મેળવો. તેમજ અમારે ત્યાં સ્પેશિયલ ઓફરમાં જૂના ફ્રીજ, વોશિંગ મશીન આપી નવા લઈ જાઓ અને સાથે શ્યોર ગિફ્ટ તો ખરી જ, તે માત્ર એમબી સેલ્સમાં જ મળશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ અમારા પારડી અને ઉડવાડા બંને શોરૂમની મુલાકાત લો. એમબી સેલ્સમાં નવી વસ્તુ માર્કેટ ભાવ કરતાં સસ્તું, દરેક વસ્તુ વ્યાજબી ભાવે મળશે અને માર્કેટ કરતાં સસ્તું મળશે. અમારા શોરૂમમાં કોઈ પણ વસ્તુ પર શ્યોર ગિફ્ટ તમને મળશે. અમારું સરનામું છે એમબી સેલ્સ, રેન બશેરા હોટલ, પારડી પોલીસ સ્ટેશનની બાજુમાં, નેશનલ હાઈવે નંબર 48, કિલ્લા પારડી. અમારો મોબાઈલ નંબર 7202004885 અને 8160028551 પર સંપર્ક કરો. તેમજ અમારી બીજી શાખા ઉડવાડા આરએસ ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર, ભીલાડવાડા બેંકની સામે, તાલુકો પારડી. અમારો ઉડવાડા શાખાનો મોબાઈલ નંબર 9426863781 પર સંપર્ક કરો. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. દાદરા નગર હવેલી ચૂંટણીમાં ચૂંટાયેલ સરપંચ અને સભ્યોનો શપથવિધિ કાર્યક્રમ સંપન્ન. દાદરાનગર હવેલી સેલવાસમાં ચૂંટણી બાદ દરેક પંચાયતો અને જિલ્લા પંચાયતોના નવા વરાયેલા સરપંચ અને સભ્યોનું શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના 20 સદસ્ય માટે જિલ્લા પંચાયત પર આયોજિત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને દરેક પંચાયતના સરપંચ અને સભ્યો માટે 20 પંચાયત પર અલગ અલગ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાદરાનગર હવેલીમાં 20 પંચાયતોમાં દાદરા પંચાયત પ્રથમ ક્રમે આવતા, જેને લઈ દાદરા પંચાયત પર આ કાર્યક્રમ 10 વાગે રાખવામાં આવ્યો હતો અને ચૂંટણીમાં ચૂંટાયેલ સભ્યોનો શપથવિધિ કાર્યક્રમ સંપન્ન થયો હતો. મેરા ગાંવ વાલો યુવા લોકો કે પાસ ભી પૂરા ભરોસા સે થા ઉસકે વજહ સે કાર્યકર્તા યુવા મેરે લિયે જાદી મહેનત કરી ઓર ભારી જંગ સે 1200 વર્ષ સે મેરે કો જીતાયા. તો સબસે પહેલા તો મેરા ગાંવ વાસી કો યુવાઓ લોકો કો મેં ધન્યવાદ દેના ચાહુંગી. સબ યુવાઓ આગે બઢે, ગામ કે વિકાસ કે લિયે ઓ લોક ને ભી રાત દિન મહેનત કિયા હે, હમારા ગામ આગે બઢે એસા કરકે. તો હમ જો ભી ચુને હુએ પ્રતિનિધિ સાથ મેં મિલકે ગામ કો વિકાસ કે ગામ કો વિકાસ કરેંગે. ઓર જો ભી મેરા ગામ કા યુપી બિહાર કિધર કા ભી લો ઇધર હે ઓ ભી હમારા ગામ કા હી હે, ઓ લોક ને ભી બહુ સપોર્ટ કિયા. પહેલા ભી મેં 5 સાલ આગે થી, તબી મેં પૂરા ગામ કો એક સાથ લેકે ચલી, અભી ભી મેં એક સાથ લેકે ચલુંગી. ઓર સબકા જો ભી તકલીફ હોગા તો મેં આગે બઢુંગી ઉસકા વિકાસ કે સાથ. વો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલતા હૈ સબકા સાથ સબકા વિકાસ,
ऐसा ही हमारा दादरा गांव का जनता नागरिक भी मेरे साथ है, मेरे साथ विकास में है, इसलिए मैं सबको धन्यवाद। देखो तीन नंबर वार्ड से साई कॉम्प्लेक्स काकरपड़िया है, वो मेरे फैमिली मेंबर जैसे है। मैं उनके लिए ऐसा काम करके आधी रात भी मेरा दरवाजा खटखटाएंगे ना तो उनके लिए मैं खड़ी हूँ। कोई भी काम मुझे बोलेंगे ना कि दीप्ति भाभी ये मुझे मेरा काम ही है, तो मैं उनके लिए हमेशा तत्पर रहूंगी और सेवा के लिए खड़ी हुई हूँ तो सेवा ही करूंगी। इतना धन्यवाद करके मेरे पास शब्द नहीं है धन्यवाद करने के लिए। मेरे जो साई कॉम्प्लेक्स के है, काकरपड़िया के है, उन्होंने इतना मुझे सपोर्ट किया ना, और सबसे बड़े सपोर्टर मेरी पिंकी भाभी है, उनका तो मैं इतना बड़ी इतना धन्यवाद करूँ उतना कम है। और मेरे साई कॉम्प्लेक्स सभी साई कॉम्प्लेक्स वासियों को मेरा बहुत बहुत धन्यवाद है। वापी जीआईडीसी बैंक ऑफ बड़ौदा शाखा ना बे सीनियर मैनेजर सहित 8 बैंक ना स्टाफ नो कोरोना रिपोर्ट पॉजिटिव आवता फफड़ा। परिवार ना 5 सदस्यों पर कोरोना संक्रमित थता बैंक बंद राखी अन्य स्टाफ ने कोरोना टेस्ट करायो। वापी मां दिवाळी ना पर्व टाणे कोरोनाए माठो उचक्यानो वर्तायो छे। जीआईडीसी 4 रस्ता पासे आवेल बैंक ऑफ बड़ौदा नी शाखा मां गत तारीख 9 मे एक कर्मचारी कोरोना जेवा लक्षण साथे बीमार पड़ता तेमने कोरोना टेस्ट करावता तेओ कोरोना पॉजिटिव आव्या हता। ते पछी बैंक ना सीनियर मैनेजर गत तारीख 14 ना रोज बीमार पड़ता तेमनो पण कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो हतो। बैंक तारीख 14 थी 19 नवेम्बर सुधी बंद राखवानो निर्णय लेवायो हतो। ते मध्य बैंक मां फरज बजावता 29 कर्मचारीओ तमामनो कोरोना टेस्ट करवामां आव्यो हतो, जेमां 3 महिला सहित कुल 8 बैंक कर्मचारी तथा तेमना परिवारना 5 सदस्यों कोरोना पॉजिटिव आव्यानी जानकारी मळी हती, जेमां 2 सीनियर मैनेजरनो पण समावेश थाय छे। एवी पण विगतो मळी हती के वडोदराथी बैंक ऑफ बड़ौदानी वापी जीआईडीसी शाखामां ऑडिट माटे 6 सभ્યોની टीम आवी हती, जेमां 1 सभ्य बीमार पड़ता तेमनो कोरोना टेस्ट कराता ते पॉजिटिव आव्यो हतो। त्यांथी आ संक्रमण वध्यु हतु, जो के तमामनी स्थिति स्थिर होवानुं अने योग्य सारवार चाली रही होवानुं जानकारी मळी हती। धरमपुर नानी वैयाण खामे आदिजाति विकास मंत्रीना हस्ते नवी बस सेवानुं लीली झंडी आपी प्रस्थान करावायुं। वलसाड जिल्लाना धरमपुर तालुकाना नानी वैयाळ तेमज तेनी आसपासना गामोमां रहेता प्रजाजनोने धरमपुर तालुका मथके जवा आववानी सुविधा मळी रहे ते हेतुसर लापાચમના શુભ અવસરે નવી બસ સેવાને વન આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવી શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે નવા વર્ષ અને લાભપાચમની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રજાભિમુખ દ્રષ્ટિકોણના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી તાલુકા મથક સુધી લોકો સરળતાથી આવન જવન કરી શકે તે માટે વસ્તીના ધોરણે આ બસ સેવા શરૂ કરવામાં આવી છે। સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર હેઠળ ગામ તાલુકો અને જિલ્લાને પાકા રસ્તાથી જોડતા દરેક પ્રકારના વાહનોનું આવન જવન પણ સરળ બની છે। આ બસ સેવા આ વિસ્તારના ખેડૂતો વિદ્યાર્થીઓ સહિત દરેક વ્યક્તિઓને ખૂબ જ ઉપયોગી નીવડશે। આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે કાકડકુવા સરપંચ આનંદભાઈ, ડેપો મેનેજર જિગ્નેશ મહાલા, વૃક્ષપ્રેમી રતિલાલભાઈ અગ્રણી, મહેશભાઈ ભટ્ટ, જયેશભાઈ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા। બસ નવા રૂટથી આજે ચાલુ થાય છે એટલા માટે સરકારની જે ગાઈડલાઈન છે કે જે ગામની 3000ની વસ્તી હોય એ ગામને એસટી બસના રૂટ સાથે જોડવા એ સરકારનો પ્રથમ નિર્ણય છે, અને જે ગામે 5 કિલોમીટરથી 1000ની વસ્તી હોય એ 1000 વસ્તી ઉપર નાઇટ બસનો પણ ત્યાં નાઇટ રૂટ આપવો એ તો પણ સરકારનો નિયમ છે। આ નિયમો એટલા માટે રાખ્યા હતા કે ભૂતકાળની અંદર જંગલ વિસ્તાર હોય, અંડરનો વિસ્તાર હોય, ડાક્ટરી સેવા માટે કોઈક સાધન નહીં મળે તો તેવા સંજોગે જો તે ગામની અંદર જે બસ નાઇટ રૂટ આપવામાં આવે તો બસનો પણ ઉપયોગ કરીને માનવ જીવનને બચાવી શકાય એ ઉદ્દેશ સાથે આ બધા નિયમો અત્યારે ઘડ્યા હતા। પરંતુ મને કહેતા આનંદ થાય છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સાથે નેમ કરીને માન્ય મુખ્યમંત્રી સડક યોજના, બોર્ડર વિલેજ યોજના, મજબૂતીકરણ, જોબ નંબર
એવા અનેક રસ્તા પરની જે યોજનાઓ છે આ યોજનાને કારણે ગામ સાથે તાલુકો, તાલુકા સાથે ગામડું, ગામડું સાથે ફળિયા આ રોડ કનેક્ટિવિટીથી જોડાયા છે અને એટલા માટે હવે આપણને આરોગ્ય સુવિધા પણ દરેક ગામની અંદર મળી જાય એવી વ્યવસ્થા મળી છે. સાથે સરકારે ઝડપી આરોગ્ય સેવા અને માનવ જિંદગી બચે એટલા માટે 108 પણ સેવા જાહેર કરી છે. પાણી પોલીસ કર્મીઓ માટે નવા 2 BHK રહેણાંક ક્વાર્ટર્સ બનાવવા સર્વેની કામગીરી હાથ ધરાઈ. વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને રહેવા માટે સરકાર દ્વારા ક્વાર્ટર્સ ફાળવવામાં આવતા હોય છે, ત્યારે પારડી પોલીસ મથકના પોલીસ કર્મીઓ માટે નવા 2 BHK 32 જેટલા રહેણાંક ક્વાર્ટર્સ બનાવવા સર્વેની કામગીરી હાથ ધરાઈ ચૂકી છે. અગાઉ અહીં રહેણાંક ક્વાર્ટર્સ 1 BHKના ફાળવવામાં આવ્યા હતા, ત્યારે હવે સરકારે પરિસ્થિતિને ધ્યાને લઈ નવા ક્વાર્ટર્સ 2 BHK તૈયાર કરવામાં આવશે, જેને લઈ પારડી પોલીસ કર્મીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ધરમપુરના નાની વૈયાર ગામે વન આદિજાતિ મંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. બધા સાથે મળી ગામના વિકાસમાં સહભાગી બનવાનો અમૂલ્ય અવસર એટલે સ્નેહ મિલન હોવાનું જણાવતા મંત્રી રમણલાલ પાટકર. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વૈયાળ ગામે જલારામ મંદિરના પટાંગણમાં નવા વર્ષના અને લાભ પાછમના રૂડા અવસરને વધારવા માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમનો શુભારંભ વન આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર અને મહાનુભાવના હસ્તે મંગલદીપ પ્રગટાવીને કરાયો હતો. આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે આવનાર વર્ષ સૌના માટે લાભદાયી નીવડે તેવી આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્નેહ સંમેલન થકી સમાજ સંગઠિત બને છે, જેથી આ પ્રકારના સંમેલનો કરવા ખૂબ જ જરૂરી છે. સ્નેહ મિલન એ બધા સાથે મળી ગામના વિકાસમાં સહભાગી બનવાનો અમૂલ્ય અવસર છે. ગ્રામ્ય વિસ્તારોમાં નાના નાના વિકાસો કામો ઝડપથી થાય તે માટે વિવિધ નાણાં પંચ હેઠળ વસ્તીના ધોરણે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, જે ધ્યાને રાખી દરેક ગ્રામજનોને આ બાબતથી વાકેફ થઈ જાગૃત બનવા જણાવ્યું હતું. મંત્રીએ ગામના વૃક્ષ પ્રેમી એવા રતિલાલભાઈએ ગામના વિકાસ માટે કરેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર ગોવિંદભાઈ અને વૃક્ષ પ્રેમી રતિલાલભાઈ પટેલ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. સામાજિક કાર્યકર અને ગ્રામ અગ્રણી જયેશભાઈએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. આ અવસરે મહિલા દૂધ મંડળીના પ્રમુખ મંગીબેન, ડેપ્યુટી સરપંચ વિનોદભાઈ, કાકડકુવા સરપંચ અગ્રણી ઘેલાભાઈ પટેલ, મહેશભાઈ ભટ્ટ, જલારામ બાપા જયંતિ ઉત્સવ સમિતિના સભ્યો, ગ્રામજનો હાજર રહ્યા હતા. અને રાષ્ટ્રીય તહેવાર, આ બે તહેવારની અંદર આપણે મન મૂકીને આવજતા હોઈએ છીએ. રાષ્ટ્રીય તહેવાર 15મી-26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય, તો ગામ ગામના લોકો ભેગા થાય છે, સન્માન સાથે આ રાષ્ટ્ર પર્વને આપણે ઉજવીએ છીએ. એ જ રીતે અલગ અલગ વિસ્તારની અંદર પણ દિવાળી સર્વદીય હોય છે. દિવાળી કોઈ પણ રાજ્યની અંદર એક સાથે ઉજવાતી હોય છે. અત્યારે આજે આપણે અહીંયા લાભ પંચમના સ્નેહ મિલન સમારંભ છે. આ પ્રકારે આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક જે લાગણી છે એ આપણે અલગ અલગ પ્રકારે ઉજવતા આવ્યા છીએ. આજે માન્ય શ્રી રતિલાલભાઈએ તમારા ગામની અંદર જે સ્નેહ મિલન રાખ્યો છે, સ્નેહ મિલનનો અર્થ આપણે સૌ સમજીએ છીએ કે આપણે બધા સાથે મળીને કોઈક વિકાસના કામની અંદર જાતભાત, ભેદભાવ વિચાર્યા વગર આપણે એક મંડપ સાથે બેસીએ છીએ, ચર્ચા કરીએ છીએ, ગામમાં શું કરવું સારું જોઈએ એની પણ ચર્ચા કરીએ છીએ અને આ રીતે સ્નેહ મિલનનો ઉજવણી કરીએ છીએ. માન્ય શ્રી, આ રીતે આ વિસ્તારના પ્રશ્નોની વાચા આપવા માટે રતિલાલભાઈ ખૂબ જ આગેવાની લે છે અને હું આશા રાખું છું આ પ્રકારના નાના કાર્યકર બનીને જો લોકોના કામની અંદર રસ લો તો ઘણું બધું કામ થતું હોય છે. આ સ્તર પર સ્નેહ મિલન છે એટલે હું થોડી સરકારની પણ થોડી ચર્ચા કરવા માગું છું. અત્યારે મેં ગઈકાલે કલેક્ટર સાથે વાત થઈ, હું ગાંધીનગર હતો પણ ટેલિફોન એક અમને કેબિનેટમાં મળેલી સૂચના પ્રમાણે મેં વાત કરી. ભાઈ, અમારે વિધવા પેન્શન કમસે કમ વલસાડ જિલ્લાની અંદર 4,400 માણસોને અમે આપ્યા છીએ. તેમાં જ્યારે પહેલી વખતે 1-18 વર્ષનું બચ્ચું હોય, બાળક હોય, તો વિધવા પેન્શન એને ના આપતા હતા, કારણ કે એનું બચ્ચું છે, આવતા દિવસની અંદર એ આવકનું સાધન થઈ જશે એટલે આવક બંધ કરી દેતા હતા. પણ હવે એ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને એના સંમેલનમાં પણ અમે શનિ અને રવિવારે એક પ્રાંત હેઠળ એટલે કે બે તાલુકા મળીને એક
करवा मांगे छे, भोजन साथे करवा मांगे छे, अने एमां सरकारनी विविध योजनाओ महिलाओ माटे छे एनी जानकारी पण अमे एमां अमे आपवा मांगे छे। दादरा नगर हवेली प्रशासने कोरोना गाइडलाइन साथे छठ पूजानी मंजूरी आपता महिलाओए घर आंगणे पूजा करी। વિશ્વભરમાં કોરોના વાયરસે ફરી પોતાનો પગ પેસરો કર્યો છે અને દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે, જેને ધ્યાને રાખી દાદરા નગર હવેલી પ્રશાસને કોરોના ગાઈડલાઇન સાથે છઠ પૂજાની મંજૂરી આપવામાં આવી છે। માતા અને બહેનોએ પોતાના પરિવારની સુરક્ષા માટે ઘાટ પર ન જઈ ઘરના પ્રાંગણમાં છઠની પૂજા અર્ચના કરી હતી। પૂજા કરવા સ્વૈચ્છિક નિર્ણય લઈ પોતાના ઘરના આંગણામાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર। વાપીમાં માસ્ક વગર ફરતા લોકો સામે લાલ આંખ કરતા એક કાર ચાલકે પોલીસ સાથે ઝઘડો કરતો વિડીયો વાયરલ। પારડી યુનિયન બેંકમાં રાત્રિના અચાનક સાયરન વાગતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો। કોરોના કાળમાં 8 મહિનાથી બેરોજગાર બનેલ ડીજે સંચાલકે વલસાડ ધારાસભ્યને રજૂઆત કરી। પારડી કડકી હાઈવે પર એક ઇસમને બે મોબાઈલ અને રોકડ રકમ સાથે પોલીસે ધરપકડ કરી। પારડી પાનદી હાઈવે પર એકી સાથે 6 કારોનો વિચિત્ર અકસ્માત સર્જાયો। દમણના નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યો માટે શપથવિધિ સમારોહ યોજાયો। તો આ હતા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર।